લિંબાયતમાં પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટમાં ઊંચી ઓફર હોવા છતાં નીચી ઓફર કરનાર ઇજારદારને કોન્ટ્રાક્ટ આપી દેવાયો હોવાનો આક્ષેપ માજી કોર્પોરેટર અસ્તમ સાયકલવાલા દ્વારા કરવામાં આવ્યો છે. સુરત મનપાના લાગવાક સાઇટથી જ કામ થતું હોવાના આક્ષેપો વારંવાર થાય છે, ત્યારે માજી કોર્પોરેટર દ્વારા હાલમાં આક્ષેપો કરાયા છે. માજી કોર્પોરેટર અસ્લમ સાયકલવાળા દ્વારા કરેલા આક્ષેપમાં તેમણે જણાવ્યું હતું કે લિંબાયત ઝોન દ્વારા TP 34 મગોપ ડુંભાલમાં આવેલા પેન્ડ પાર્કની ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા ચાલુ હોવા છતાં સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલ દ્વારા 1 જુલાઈ 2021 રોજ મળેલી સ્થાયી સમિતિમાં વધારાના કામમાં દરખાસ્ત કરી મનપાના પેન્ડ પાર્કની ઊંચી ઓફર હોવા છતાં પણ નીચી ઓફર કરનારા ઇજારદારને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો. હું અસલમ સાયકલવાળા, પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષ. આથી સુરતના શહેરીજનોને હું જણાવું છું કે હાલમાં સુરત મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે, ખાસ કરીને સ્થાયી સમિતિના ચેરમેન અને એના સભ્યો, એ જાણે સુરત મહાનગરપાલિકા પ્રજાકીય સંસ્થા નહીં હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીની કોઈ ખાનગી પેઢી હોય એવી રીતે દલ્લા તરવાડીની જે વહીવટ કરી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા એક મહિનામાં એ લોકો જે પાર્કિંગના કૌભાંડો કર્યા છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓને એકબીજાના મેળા પીપળામાં જે સંસ્થાને ચૂનો ચોપાડવાનું કામ કર્યું છે, એને અમે જે તે સમયે પણ વિરોધ કર્યો છે અને એના પર અમે સખત એને વખોડીએ છીએ. એ બાબતે અમે એના પુરાવા પણ એકત્ર કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં અમે ચોક્કસ એમાં કાયદાકીય લડાઈ લડવી હશે તો ચોક્કસપણે કાયદાકીય લડાઈ કરવામાં પણ અમે પીછેટ નહીં કરતું. અત્યારે કૌભાંડમાં એક દાખલો એવો આવ્યો કે TP 34 મગોપ ડુંબા લિંબા ઝોનમાં જે આવેલ છે પેન્ડ પાર્ક, TP 34માં ફાઇનલ પ્લોટ નંબર 56 જે મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ છે એની પાસે આવેલ પેન્ડ પાર્ક કે જે હાલમાં ઇજારો ચાલી રહ્યો છે અને એનો ઓનલાઈન ટેન્ડર બહાર પડી ગયો હતો, તેમ છતાં એમને પોતાના અંગત કાર્યકર્તાને ધારાસભ્યશ્રી અને એક પદાધિકારીના દબાણમાં 2 લાખનો માસિક ભાડા પેટે ઠરાવ કરીને વધારાના કામના દરખાસ્ત મૂકીને આપેલ અને એની ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયામાં એક ઇજારદાર પરફેક્ટ કોર્પોરેશને 3,54,000 એટલે 4 લાખ કરતાં વધુ નકનું ભાડું આપવા સંમતિ આપેલ છે અને ઓનલાઈન ટેન્ડર ભરેલ છે. જ્યારે જે વહીવટી પ્રક્રિયા જે સીધી રીતે ચાલે છે એને સાઇડ ટ્રેક કરીને પોતાની મનમાની કરતા હોય એમ વધારાના કામમાં એજન્ડા સિવાયના કામોમાં ઠરાવ કરીને આવી રીતે જે ગેરરીતિને મેળાપીપળામાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ યોગ્ય નથી. સુરત મહાનગરપાલિકા પ્રજાકીય સંસ્થા છે, કોઈ ભારતીય જનતા પાર્ટીની ખાનગી પેઢી નથી. આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ સત્તાધીશો સુરત મહાનગરપાલિકાને જે દિન પ્રતિદિન આર્થિક નુકસાન કરાવી રહ્યા છે, તિજોરીને ભરપૂર નુકસાન કરી રહ્યા છે, એવા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમને સદબુદ્ધિ આપે, સદભાવના આપે અને સુરત મહાનગરપાલિકાની આર્થિક તિજોરીને નુકસાન ન થાય એવા નિર્ણય કરવા માટે પ્રાર્થના કરીએ. હાલ તો સુરત મનપાના વહીવટી અને તેમાં પણ ભાજપ શાસકોના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે માજી કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો વચ્ચે આ મામલે શું કરેવી કરાશે તે જોવું રહ્યું. અઝર કુરેશી, રિટર્ન ફેર ન્યૂઝ.